અમદાવાદના વટવા ગેસ ગળતર બાદ કંપનીની કોર્પોરેશનની નોટિસ પ્રોડક્શન બંધ કરવાનો આદેશ સોના ચાંદીની ભઠ્ઠીથી ત્રસ્ત રતનપોરના લોકોની વ્યથા ટીવી 9ને બતાવતા તંત્રની ઊંઘ ઉડી પણ દરોડામાં એકે ભઠ્ઠી ન પકડાય અમદાવાદની વીએસ હોસ્પિટલમાં આગની ઘટનાથી ફાયર સેફટીની સુવિધા પર ઉઠ્યા સવાલ ઇમારતમાં પણ છે ખસ્તા હાલ રાજકોટમાં કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓના ગોડાઉન સીલ વડોદરામાં કેરીનો જથ્થો જપ્ત પોરબંદરમાં વેપારીઓ પાસેથી નજીવો દંડ વસૂલાતા લોકોમાં રોષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં લાગી આગ અને સર્જાઈ નાસ ભાગ જોકે ફાયર અધિકારીઓએ સમયસર આગ પર કાબુ મેળવી લીધો પરંતુ વીએસના અન્ય વોર્ડમાં ફાયર સેફટીના સાધનોનું નામો નિશાન પણ નહોતું આવી સ્થિતિમાં મોટી આગ જો નહીં સર્જાય તો કોણ જવાબદાર તે મોટો સવાલ છે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં લાગી આગ અને જોજતામાં મચી ગઈ અફડાતફડી વીએસ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર પડેલા કચરામાં આગની ઘટના બની જોકે ફાયર ડિપાર્ટમેન્ટ સમયસર પહોંચી જતા આગ પર કાબુ મેળવી લેવાયો પરંતુ આ ઘટનાએ થોડા સમય માટે વીએસ હોસ્પિટલમાં નાસભાગ સર્જી દીધી એક સમયે દર્દીઓને પોતાના બેડ પરથી પણ ખસેડી લેવાયા તો ઘટના સ્થળે પહોંચેલા ફાયર અધિકારીનું કહેવું છે કે આ આગ કચરામાં કોઈએ બીડી જેવો સળગતો પદાર્થ નાખતા લાગી હોવી જોઈએ ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગની બહારની પ્રિમાઇસિસમાં જે વેસ્ટ મટીરિયલ પડેલું હતું ત્યાં આગળ અત્યાર કોઈએ કોઈ બી એવું બર્નિંગ પાર્ટ્સ એન્ડ બીડી સિગરેટ એવું કંઈક નાખેલું હોવું જોઈએ કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ નથી બિલ્ડિંગની બહારની પ્રિમાઇસિસમાં જે વેસ્ટ મટીરિયલ ડિપોઝિટ થયેલું હતું એની અંદર આગ છે પ્રિમાઇસિસમાં કશું જ કોઈ બી જાતનું નુકસાન થયું નથી કોઈ ઈજા જાનહાની થયેલ નથી સિચ્યુએશન એકદમ અંડર કંટ્રોલ છે અને બધા પેશન્ટોને પાછા પોતાના વોર્ડમાં પોતાના બેડ ઉપર પાછા રિસ્ટોર કરી દેવામાં આવેલા છે ફાયર અધિકારીના કહેવા મુજબ તેઓએ ટ્રોમા સેન્ટરમાં રહેલા ફાયર સેફટીના સાધનોથી આગ ઠારી હતી પરંતુ વીએસ હોસ્પિટલના અન્ય વોર્ડમાં ફાયર સેફટીનું નામો નિશાન પણ ન હોવાનું અમારા સંવાદદાતાએ નિહાળ્યું વીએસ હોસ્પિટલમાં એક સામાન્ય આગ લાગવાની ઘટનાથી તંત્ર દોડતું થઈ ગયું ત્યારે હાલમાં અમે વીએસના જે એક વોર્ડની મુલાકાત લઈ રહ્યા છીએ આપને બતાવવા માંગીએ છીએ કે જે આ વોર્ડ છે તે વોર્ડમાં ફાયર સેફટીની કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે જે પ્રકારે દર્દીઓ છે તે દર્દીઓ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે હજારોની સંખ્યામાં લગભગ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે દિવાલો પર આપ જોઈ રહ્યા છો તેમ કે ફાયર સેફટીની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી અને જેના કારણે કોઈ પણ જો આ રીતની ઘટના બને તો તેના જવાબદાર આખરે કોને ઠેરવવા તે જ એક પ્રશ્ન છે આપે દ્રશ્યમાં જોયું કે કેટલાક વોર્ડમાં ફાયર સેફટીની સુવિધાનો અભાવ છે પરંતુ કમિશનર જણાવી રહ્યા છે કે શહેરની હોસ્પિટલો ફાયર સેફટીની સુવિધાથી સજ્જ છે હોસ્પિટલમાં કોર્પોરેશનના જે મેઇન હોસ્પિટલમાં ફાયર સેફટીના બાબતમાં ખૂબ જ ચકાસણી કરવામાં આવી છે ખૂબ જ કાળજી લેવામાં આવી છે અને આપણે રેગ્યુલર ચકાસણી પણ થાય છે કારણ કે આમાં તો હોસ્પિટલમાં ફાયર સેફટી રાખવી જરૂરી છે એ સરકારી હોય કે કોર્પોરેશન હોય કે પ્રાઇવેટ હોય પણ કોર્પોરેશનના હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધનો ગોઠવાયેલું છે વીએસ હોસ્પિટલમાં સામાન્ય આગની ઘટનાએ અફડાતફડીનો માહોલ સર્જી દીધો તો કેટલાક વોર્ડમાં ફાયર સેફટીની ઉણપ પણ ઉડીને આંખે વળગતી હતી જિગ્નેશ પટેલ ટીવી 9 અમદાવાદ જરૂર છે સારવારની દર્દીઓને જ નહીં હોસ્પિટલને પણ જી હા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદની વીએસ હોસ્પિટલ માંદગીના વિછાને પડી છે હોસ્પિટલની એવી હાલત છે કે ગમે ત્યારે નોતરી શકે છે મોટો અકસ્માત અહીં આવતા દર્દીઓ અને તેમના સ્વજનોના જીવ છે અધ્ધરતા કેમ કે તેમના માથા પર ઝળુંબી રહ્યું છે મોત અમદાવાદની વીએસ હોસ્પિટલ પડી છે માંદગીના બિછાને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલના છે ખસ્તા હાલ સામાન્ય રીતે દર્દીઓ પોતાનું દર્દ દૂર કરવા હોસ્પિટલમાં આવતા હોય છે પરંતુ આ હોસ્પિટલને ખુદને જરૂર પડી છે સારવારની કેમ કે હોસ્પિટલના જૂના બિલ્ડિંગના ભોયરામાં પાયાની મજબૂતી જોઈને ચોંકી ઉઠશો જુઓ બિલ્ડિંગના ખખડતે જ બીમ જુઓ ગમે ત્યારે તૂટી પડે તેવું ભોયરાનું ધાબું
आ छतना सहारे होस्पिटल ना चार माळ नभी रह्या छे अने तेमां सारवार लेता सैकड़ों दर्दियों तथा तेमना स्वजनों जीवो पर जळुंबी रह्यु छे मौत। यहाँ पे जो इमारत टूटी हुई है, यहाँ पे कोई ध्यान नहीं देता है कॉरपोरेशन में, और यहाँ पे जो दर्दी आते हैं ठीक होने के लिए, उनके लिए यहाँ पे इतने वो ठीक होने आते हैं, और ये बिल्डिंग अभी गिरे तो कितने दर्दी यहाँ पे मर सकते। आ बिल्डिंग एकदम जर्जर है, गमे त्यारे पड़ी है आवी छे, ने आ वरसाद पहला अमने कॉर्पोरेशन ने रिपेरिंग करावी जोईए, ने आवी कॉर्पोरेशन नी बधी ज बिल्डिंगो में कॉर्पोरेशन वधारे ध्यान आपवू जोईए। मॉडल थी आव्यो छूं मारा बाबला ने लईने, अने आ जर्जरी बिल्डिंग अवर जवर अमारा पेशंटो ने तथा अमारा सगा संबंधीओ ने अवर जवर माटे आ पड़े एवं है, आम बधुं ओलू छे એટલે જોખમી એટલે વીક લાગે છે। વીએસ હોસ્પિટલની જર્જરિત હાલતથી દર્દીઓ અને તંત્રને વાકેફ કરવા ટીવી નાઈને કમર કસી, તો અહીંના કર્મચારીઓને પણ હિંમત આવી અને તેઓ બિલ્ડિંગની ભયાનકતા વિશે મોઢું ખોલી રહ્યા છે। હું પાણી ભરવા ગયો અને પાણી ભરતા મારી ઉપર 60 કિલોનો ઉપડો પડ્યો, મને 4% આવ્યા છે। કોઈ પણ પ્રકારના અધિકારીઓ દ્વારા આની કોઈ મુલાકાત કશું કઈ થાય છે ના, કોઈ અધિકારી આવે બહાર ઉભા રહીશ, આમ જુઓ છે ને તો બહાર લાગે છે કે વીએસ ની આવી સ્થિતિ દર્દીઓ અને કર્મચારીઓ જ દેખાય છે, જેના પર આ હોસ્પિટલની જવાબદારી છે તેવા કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓના આંખે તો જાણે મોતિયો છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો આ ઇમારત જો ઢળી પડશે તો તેના માટે જવાબદાર કોણ? જિગ્નેશ પટેલ, ટીવી 9, અમદાવાદ। લોકો જાગ્યા, કર્મચારીઓ જાગ્યા, તમામને દેખાઈ આ ઇમારતની અંદરની ભયાનકતા, પરંતુ હવે જુઓ આ ઇમારતના બહારના હાલ અને સાંભળો કે કોર્પોરેશનના કમિશનર શું કહી રહ્યા છે। બહારથી ખંડેર લાગતી આ ઇમારત છે વીએસ હોસ્પિટલની। એ હોસ્પિટલ કે જ્યાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોની આવન જવન હોય છે, દર્દીઓ અહીં સાજા થવા આવે છે, પરંતુ તેઓ એ બાબતથી અજાણ હોય છે કે લોકોના દર્દ દૂર કરતી આ હોસ્પિટલ ખુદ ક્યારેક મોટું દર્દ નોતરી શકે છે। વીએસ હોસ્પિટલના આ બિલ્ડિંગના જર્જરિત હાલતના દ્રશ્યો જોઈને આપને ચોક્કસપણે એ જાણવાની આતુરતા રહેતી હશે કે આ બિલ્ડિંગ કયું છે, કયો વિભાગ છે, તો આપને જાણીને એ નવાઈ લાગશે કે જે આ વિભાગ છે તે મકાન મરામત વિભાગ છે। ખૂબ જ શરમજનક બાબત છે કે મકાન મરામત વિભાગનું જ મરામત કરવામાં અધિકારીઓ તેમજ સત્તાધીશો બેદરકારી દાખવી રહ્યા છે। મારી પાછળના ભાગમાં આપ જોઈ શકો છો કે જે હોસ્પિટલનો પાછળનો ભાગ છે તે ખૂબ જ અત્યંત જોખમી એવી હાલતમાં છે। કેટલીક જગ્યાએ તો જે હોસ્પિટલના છજા છે તે તૂટી ગયા છે, તે કેટલીક જગ્યાએ લટકી રહ્યા છે, જે ગમે ત્યારે નીચે પડી શકે તેમ છે। મહત્વપૂર્ણ બાબત છે કે નીચે દર્દીઓ તેમજ તેના સગાઓ તેમજ તબીબોની અવર જવર રહેતી હોય છે, ત્યારે આ હોસ્પિટલનું બિલ્ડિંગ છે તે ગમે ત્યારે મોતનું બિલ્ડિંગ બની શકે તેમ છે। અમે હોસ્પિટલની આવી બદતર હાલત વિશે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું, જે કોર્પોરેશન હોસ્પિટલના આયોજન અને રિનોવેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે તે કોર્પોરેશનના કમિશનર દાવા તો મોટા મોટા કરે છે, પણ નવી ઇમારત બનાવવાના આ જર્જરિત ઇમારતના સમારકામના નહીં। સાંભળો આ જર્જરિત ઇમારત વિશે તેમનું શું માનવું છે। તો જે એક્ઝિસ્ટિંગ વીએસ હોસ્પિટલ છે, ટ્રોમા સેન્ટરને નવું અદ્યતન ટ્રોમા સેન્ટર બનાવવામાં આવ્યું, એ તો ચાલુ જ છે, એ અત્યારે ચાલુ જ છે, અને આ હોસ્પિટલ કંઈક કાલ સુધી બની જવાનું નથી, આ 3 વર્ષ લાગશે, એટલે પછી થોડા સમય પછી વિચારીશું એક્ઝિસ્ટિંગ શું કરવાનું છે। અચ્છા, જે જૂના બિલ્ડિંગો છે એને લઈને હાલમાં કંઈ સમારકામ કરવામાં આવતું નથી, તો એ બિલ્ડિંગ તોડવાના, જે બિલ્ડિંગો તોડવાની છે એમાં સમારકામ થતું નથી, આ મેઇન વીએસ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર આ બધામાં કંઈ તોડવાનું નથી, એટલે એમાં સમારકામ ફૂલ ચાલે છે। સવાલ થાય છે કે શું કમિશનર સાહેબ 3 વર્ષ સુધી લોકોને મોતના ઓથાર હેઠળ જીવવા મજબૂર રાખશે? આ ઇમારત પર કાળની થપાટ વાગે તે પહેલાં શું તંત્ર જાગશે? અવનવી યોજનાઓ અને નીત નવા પ્રોજેક્ટથી એવોર્ડ હાંસલ કરીને હરખાઈ રહેલા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દેખતી આંખે આંધળા હોવાનો ડોળ કરી રહ્યા છે, ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ખખડધજ ઇમારત પડી જાય તો આખરે જવાબદાર કોને ગણવા? કેમેરામેન પંકજ મકવાણા અને તોસીબ મલિક સાથે જિગ્નેશ પટેલ, ટીવી 9, અમદાવાદ।
तो आ विषय વધુ માહિતી આપવા અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા જીગ્નેશ પટેલ. જો જીગ્નેશ, આજે જ વિયા હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની, તો કમિશનરનું કહેવું છે કે કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોની અંદર ફાયર સેફ્ટીની સુવિધા છે, હકીકત શું છે? હકીકતની યુતિ વાત કરવામાં આવે તો જે પ્રકારે અમે વીએસ હોસ્પિટલમાં જ આજે એક નજીવી આગ લાગી હતી, પરંતુ અમે આ આગનું કવરેજ કરવા માટે જ્યારે ગયા હતા ત્યારે અન્ય વોર્ડની પણ મુલાકાત લીધી, ત્યારે ચોંકાવનારી વાત એ જોવા મળી કે અન્ય વોર્ડમાં ફાયર સેફ્ટીની કોઈ પણ પ્રકારની સુવિધા જ જોવા મળી ન હતી. ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે કમિશનર, મ્યુનિસિપલ કમિશનર એક જ વાતનું રટણ કરી રહ્યા હતા કે કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોમાં સંપૂર્ણપણે ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા છે, ત્યારે અન્ય હોસ્પિટલોમાં પણ આ જ પ્રકારે ફાયર સેફ્ટીનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. જ્યાં ફાયર સેફ્ટીના સાધનો છે ત્યાં કેટલેક અંશે સાધનો વર્કિંગ હાલતમાં જોવા મળી રહ્યા નથી. યુતિ જી, જીગ્નેશ, આ તો વાત થઈ આગ લાગવાની ઘટનાની અને ફાયર સેફ્ટીની, પણ જો વીએસ હોસ્પિટલની બિલ્ડિંગની વાત કરવામાં આવે છે તો તેની બિલ્ડિંગ પણ બિસ્માર હાલતમાં છે. આ હાલતને લઈને ત્યાંના કર્મચારીઓનું અને દર્દીઓનું શું કહેવું છે? જે આ બિસ્માર બિલ્ડિંગ છે યુતિ, તે બિલ્ડિંગ ખૂબ જ વર્ષો જૂનું, આ વીએસની એક જૂની ઓળખ કહી શકાય તે પ્રકારે વર્ષો જૂનું આ બિલ્ડિંગ છે, પરંતુ વર્ષોથી આ બિલ્ડિંગ પ્રત્યે કોઈ પણ પ્રકારનું યોગ્ય રીતે ધ્યાન કર્મચારીઓ તેમજ ખાસ